હાર્દિક સ્વાગત છે રાજ્યના નંબર 1 ડિજિટલ પ્લેટફોર્મ ટ્રેન્ડિંગ ગુજરાતમાં હું છું હેમાંગી સોલંકી તો આવો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ દિવસ નિમિત્તે સામાજિક સમરસતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી કાર્યરત થાય તે વિચારને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ વિચારને વેગ આપવા માટે શિક્ષણ જગત સાથે સમગ્ર સમાજ સામાજિક સમરસતા સ્ટેટસથી જોડાયેલ રહે તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદના સંયુક્ત ઉપક્રમે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના સહયોગથી યજ્ઞમાં સામાજિક સમરસતાના વિચારને આહુતિ આપીને યજ્ઞમાં 51 દંપતીએ ભાગ લીધો આ યજ્ઞમાં મુખ્ય વક્તા તરીકે ભાનુભાઈ ચૌહાણ પ્રાંત કાર્યકારીની સદસ્યતા થતા ઘનશ્યામભાઈ પટેલ સહિત 1000 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અંતર્ગત આજે સિદ્ધિ વિનાયક દેવસ્થાન મંદિરની પવિત્ર ભૂમિ પર સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા સ્તરના શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો અને સમાજના અન્ય લોકો દરેક જ્ઞાતિના અન્ય સમાજના લોકો આજે સામાજિક સમરસતા યજ્ઞ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ આપવા માટે ગાયત્રી પરિવારના સહયોગથી એક ગાયત્રી યજ્ઞ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞમાં 51 દંપતી અને લગભગ 1000 શિક્ષકો અને એના પરિવાર અને સમાજના અન્ય લોકો દરેક જ્ઞાતિના લોકો આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત છે અને સામાજિક સમરસતાનો સંદેશ આપી રહ્યા છે દર વર્ષે આ કાર્યક્રમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અલગ અલગ સ્થાન ઉપર કરતું હોય છે આ વર્ષે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આ દેવસ્થાન ઉપર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે શિક્ષણ જગત અને સમાજ વચ્ચે સામાજિક સમરસતાનો સેતુ જળવાઈ રહે એ મુખ્ય ઉદ્દેશ કાર્યક્રમનો આ છે શિક્ષકો દ્વારા પણ સમાજમાં સામાજિક સમરસતાનો વિચાર કાર્યાન્વિત થાય એ માટે શિક્ષકોનું પણ પ્રશિક્ષણ થાય એ માટે સામાજિક સમરસતા યજ્ઞનો આપણે આયોજન કર્યું છે